કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન એટલે શું? તો કે પૈસાનું બનવું. ઓલરેડી મેં આની પહેલાં એક ઉદાહરણ દ્વારા સમજાવી દીધું છે. કેપિટલ ફોર્મેશન કોઈ વ્યક્તિ શબ્દ વાંચે ને તો એને એવું લાગે કે સિનિયર વાત કરે છે. પણ તમે એક ગુજરાતીમાં કહેવત સાંભળેલી હશે કે પૈસા પૈસો બનાવે, પૈસાથી જ પૈસો બને છે, પૈસા પૈસો બનાવે, પૈસાથી જ પૈસો બનાવે છે. આ કહેવત તમે સાંભળેલી છે કે નથી સાંભળેલી? તમે હવે કેપિટલ ફોર્મેશનને વિચારો. શું કેપિટલ ફોર્મેશન એ આપણી ગુજરાતીમાં જે કહેવત રહી એ જ વસ્તુનું ઇંગ્લિશ છે એવું નથી લાગતું, બરાબર? તો અમુક વાર એવું પણ બની શકે કે ઇંગ્લિશ શબ્દ ન સમજાતો હોય પણ આપણે એને દેશી ભાષામાં સમજીએ તો ખ્યાલ આવતો. તો કે કેપિટલ ફોર્મેશન કોના આધારે થઈ શકે? પહેલું એવું કહે છે કે કેપિટલ ફોર્મેશન આધાર રાખે છે સેવિંગ ઉપર કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન, નાણાકીય સંસ્થાનો એટલે કે બેંક ને એ બધા એ કેટલી ઇફેક્ટિવનેસથી સેવિંગ કરે છે ને એની ઉપર આધાર રાખે છે. ઇન શોર્ટ, કેપિટલ ફોર્મેશનનો સેવિંગ સાથે સંબંધ છે, પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે કેપિટલ ફોર્મેશન થવા માટે ઇન્વેસ્ટમેન્ટ એ મોસ્ટ ઇસેન્શિયલ, સૌથી વધુ જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે કેપિટલ ફોર્મેશન માટે. તો કયું સાચું છે ને કયું ખોટું છે? પહેલાં આપણે પહેલાં એ વાત કરીએ, પહેલું સાચું છે ખોટું છે? શું સેવિંગ જરૂરી છે? ચલો પહેલું વિધાન જે છે એ સાચું પડશે. આજે કેપિટલ ફોર્મેશનને સેવિંગ સાથે પણ લેવા દેવા છે. કેમ સેવિંગ સાથે લેવા દેવા છે? સમજો કે પહેલાં તો બીજું જોઈએ, બીજું વિધાન સાચું પડશે ખોટું પડશે? બરાબર, તમે એ વાત સાથે તો સહમત છો જ તે કે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરશે તો જ તો કેપિટલ ફોર્મેશન થશે. પૈસા રોકશે જ નહીં તો કેપિટલ ફોર્મેશન ક્યાંથી થશે? બરાબર, રોકશે, પૈસામાંથી પૈસા બનશે, તો પૈસામાંથી પૈસા બનશે, બરાબર. ચલો અહીંયા હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે 1 લાખ રૂપિયા કમાવા, પહેલી વસ્તુ 1 લાખ રૂપિયા કમાવા અને 10 લાખ રૂપિયા કમાવા, બંનેને આપણે લખપતિ જ કહીએ, બંનેને આપણે લખપતિ, અથવા માની લો કે પહેલાં 1 લાખ કમાવા અને 2 લાખ કમાવા. તો હું તમને એક વસ્તુ કહું કે 0 રૂપિયાથી 1 લાખ રૂપિયા કમાવાના છે અને 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા કમાવાના છે, તો વધારે સરળ રસ્તો કયો છે? પહેલાં તમારી પાસે કાંઈ નથી, વધારે સરળ કયો છે? કેમ? કારણ કે આપણે પહેલાં જ સમજેલા છીએ કે પૈસાથી પૈસો બને તો થોડા પૈસા હશે. ઝીરોમાંથી સર્જન કરવું એમાં તો બધું શૂન્યમાંથી સર્જન કરવાનું છે, તો એ થોડુંક અઘરું બને. તો 1 લાખમાંથી થોડુંક આગળ જવું તો કેમ? કારણ કે કેપિટલ ફોર્મેશન વધુ છે. 0માંથી 1 લાખ બનાવે એને પણ કેપિટલ ફોર્મેશન કહેવાય, 1 લાખથી 2 લાખ બનાવે એને પણ કેપિટલ ફોર્મેશન કહેવાય. હવે સમજીએ સેવિંગવાળું. રોકાણ થશે તો કેપિટલ ફોર્મેશન થશે, પણ રોકાણ ક્યારે થશે? સેવિંગ હશે તો જ તો થશે ને. અને એમાં પણ જો અહીંયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનની વાત કરેલી છે, મતલબ બેંકની ને બધાની પાસે, બેંક જે છે એ લોન આપશે તો ઇન્વેસ્ટમેન્ટ થશે. પણ બેંક લોન ક્યારે આપશે? જ્યારે એની પાસે સેવિંગ હશે ત્યારે જ તો આપશે ને, અને સેવિંગ નહીં હોય તો ક્યાંથી આપશે? પહેલો પોઈન્ટ આ. બીજો પોઈન્ટ તમે એવી રીતે વિચારો, માની લો કે મંદીનો માહોલ છે. તમે એક વસ્તુ જોયેલી હશે, નોટબંધી થઈ ગયેલી હતી, બરાબર? નોટબંધી થઈ ગઈ હતી ત્યારે કેશ ક્રંચ સર્જાઈ ગઈ હતી, અથવા લિક્વિડિટી ક્રંચ સર્જાઈ ગઈ હતી. આ શબ્દ તમે યાદ રાખો, લિક્વિડિટી ક્રંચ અને કેશ ક્રંચ. આ શબ્દ પહેલાં તમે આનો મતલબ તમે કહી શકશો કે બેયનો મતલબ શું થાય? ચલો હું તમને કહી દઉં, બંનેનો મતલબ શું થાય કે પૈસા છે પણ પૈસા નથી. તમને એવું લાગે આ તો કેવું વળી કે પૈસા છે પણ પૈસા નથી? તો કે નોટબંધી થઈ ગઈ, માની લો કે તમારા પાસે પૈસા છે પણ બધા જૂની 500 અને 1000ની નોટમાં છે, તો કે આ એવા પૈસા છે કે એ તમે ક્યાંય કામ લાગી શકશો નહીં, તો આને શું કહેવાય? કેશ ક્રંચ. બીજું લિક્વિડિટી ક્રંચ અને કેશ ક્રંચ, આ એક મેં તમને ઉદાહરણ આપ્યું. અથવા માની લો કે એવું બની શકે તમારા પાસે બેંકની અંદર 1 કરોડ રૂપિયા પડ્યા છે પણ તમે રોકડા પૈસા નથી, તો તમે શું કરો? અને એ સમયે તો એટલું UPI ને એ બધું ચાલતું પણ નહોતું, અને માની લો કે ત્યારે તાત્કાલિક તમારે દવાખાનાની અંદર 3 લાખ રૂપિયા ભરવાના થયા, તો તમે કઈ રીતે ભરશો? બરાબર, તો આ તો બહુ મોટી વસ્તુ કહેવાય ને કે દવાખાનાનું કામ આવી ગયું, તમારે જીવન અને મરણની સમસ્યા છે. તમે ભલે કરોડપતિ રહ્યા, તમારા પાસે બેંકમાં ભલે પૈસા પડ્યા, પણ તમે અત્યારે તો રોકડા પૈસા નથી. અને એ સમયે તમને ખ્યાલ હોય તો બેંકે એક નિયમ પણ રાખી લીધો હતો કે 1 દિવસના ખાલી 10,000 જ ઉપાડી શકે કે 1 દિવસના 20,000 જ ઉપાડી શકે, બરાબર? તો આવી જે પરિસ્થિતિ જે છે એને આપણે શું કહીશું? કેશ ક્રંચ. કેશ એટલે કે રોકડા પૈસા નથી, પૈસા છે પણ ભાઈ રોકડા નથી, બરાબર? અથવા લિક્વિડિટી ક્રંચ, તરલતા ક્રંચ, પૈસા છે પણ રોકડા નથી, બરાબર? અમુકવાર આ પ્રશ્ન પણ પૂછાઈ જશે, UPSCમાં ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેશ ક્રંચ એને નીચેનામાંથી કઈ વસ્તુ ડિફાઇન કરે છે, લિક્વિડિટી ક્રંચ તો એને નીચેનામાંથી કઈ વસ્તુ ડિફાઇન કરે છે. અલગ અલગ વ્યાખ્યા આપેલી હશે પણ મુખ્યત્વે જવાબ આપણે શું તો કે પૈસા છે પણ રોકડા નથી, બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં?
અત્યારે પણ ઘણી બધી વાર એવું થતું હોય, બરાબર. માની લો કે તમારી પાસે 50,000 રૂપિયા પડ્યા છે બેંકમાં, કે 1,00,000 રૂપિયા પડ્યા છે, અને રાતનો સમય છે, બરાબર, અને તમારે પૈસા દેવાના છે, બરાબર, પૈસા દેવાના છે, અને તમે પહાડી વિસ્તારમાં છો. પહાડી વિસ્તારની અંદર ત્યાં પહેલાં તો કોઈ એટીએમ નથી, અથવા એટીએમ છે તો એટીએમની અંદર પૈસા નથી, ત્યાં ગૂગલ પે કે એવું કંઈ ચાલતું નથી, અને તમારે ત્યાંથી કોઈ વસ્તુ ખરીદવી છે. તમે ગુજરાતથી હિમાચલ પ્રદેશ ગયા છો, મનાલી ફરવા માટે ગયા છો, અને ત્યાંથી તમારી કોઈ વસ્તુ ખરીદવી છે, રાતનો સમય છે અને તમારા પાસે પૈસા નથી, તો આ પરિસ્થિતિને પણ આપણે શું કહીશું? લિક્વિડિટી ક્રંચ, કેશ ક્રંચ કહીશું. કેમ? કારણ કે તમારે વસ્તુ ખરીદવી છે પણ તમે ખરીદી શકતા નથી. કેમ? કારણ કે તમે હિમાચલ વારંવાર નથી જવાના, તમારે તાત્કાલિક જ એ વસ્તુ ખરીદવી પડે, કે વારંવાર તો ત્યાં રોજના ધક્કા તો થવાના નથી. પણ પૈસામાં શું પ્રોબ્લેમ છે? તો કે પૈસા છે નહીં, પૈસા છે પણ ખાતામાં છે, યુપીઆઈ ગૂગલ પે ઇન્ટરનેટનું સર્વર યાં ચાલતું નથી, નેટ ચાલતું નથી, અને એટીએમમાં પણ પૈસા નથી. તો આવું ઉદાહરણ આપેલું હોય તો એ કેશ ક્રંચ અથવા લિક્વિડિટી ક્રંચ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો હું તમને એ સમજાવતો હતો કે જ્યારે આપણે લોકડાઉન થઈ ગયું હતું, સોરી લોકડાઉન નહીં, નોટબંધી થઈ ગઈ હતી, તો ત્યારે એવું માનવામાં આવ્યું છે કે ઘરની મહિલા હોય ને એ પૈસા બચાવીને રાખતી હોય, એની સેવિંગની હેબિટ જે છે એ બહુ સારી હોય. મહિલાઓની સેવિંગની હેબિટ સારી હોય, એ વારંવાર જ્યાં ત્યાં ગમે એ રીતે પૈસા જે છે એ છુપાવીને રાખતા હોય. તો એક કારણ એવું પણ માનવામાં આવે છે કે જે તે સમયે નોટબંધી વખતે, અથવા તો જે તે સમયે અમુકવાર તમને ખ્યાલ હશે કે મંદીનો માહોલ હોય, તો મંદીના માહોલ હોય ને એ મંદીના માહોલની અંદર આપણે આ જે પૈસા સેવિંગ કરેલા હોય, પૈસા જે બચાવીને રાખેલા હોય મહિલાએ કે કોઈ પણ વ્યક્તિએ, જે પૈસા પોતાની જે સેવિંગ હોય એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે, એ સેવિંગનો ઉપયોગ કરવામાં આવે છે, તો ત્યારે એ સેવિંગનો જ્યારે ઉપયોગ કરવામાં આવશે તો ત્યારે કેપિટલ ફોર્મેશન થશે કે નહીં થાય? સમજાણું? સેવિંગને અહીંયા કયા સેન્સમાં વાપરેલું છે? સેવિંગ એટલે આપણે ખાલી પૈસા બચાવીને મૂકી દેવી એવું જ નથી. સેવિંગ જે છે તો એને પણ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો એ પૈસા કાઢશું કે નહીં, તો ક્યારેક ને ક્યારેક તો ઇન્વેસ્ટ કરશું કે નહીં, તો ત્યારે તો કેપિટલ ફોર્મેશન થશે જ ને. ખ્યાલ આવ્યો? સેવિંગનો મતલબ શું? કે સેવિંગનો મતલબ જ એક રીતે એવું થાય ને કે આપણે આને ઇમરજન્સીની પરિસ્થિતિમાં કાઢશું, જે મંદી રિસેશનમાં જ્યારે જતા રહીશું ત્યારે કાઢશું. આ મેં તમને કીધું કે ઘરમાં અત્યારે પણ આપણે જોઈએ તો ઘણી બધી વાર મહિલાઓ દ્વારા કંઈ 1-2 લાખ રૂપિયા કાઢવાના હોય, અથવા કોઈ ઇમરજન્સી ખર્ચો આવી ગયો હોય તો 10-20 હજાર કે એ પોતાની રીતે કાઢી નાખે, એવું નેચરલી માનવામાં આવે છે કે એમની પાસે શું હોય? તો કે એક એવી સ્કિલ રહેલી છે સેવિંગની, બરાબર. તો બંને જવાબ સાચા પડશે, બંને વાક્ય સાચા છે.